નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે માનવ કલ્યાણ યોજના અંતર્ગત ડ્રો લિસ્ટ વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડિયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી રસપ્રદ માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગ હસ્તકની માનવ કલ્યાણ યોજના અંતર્ગત માનવ કલ્યાણ યોજના વર્ષ 2022-23 માટેનું ડ્રો લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે. તો તે અંતર્ગત રૂપિયા 48,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થાય છે, જેમાં દરજીકામ, બ્યુટી પાર્લર જેવી અલગ અલગ 28 જેટલી કીટોમાંથી તમે જે કીટ માટે અરજી કરેલી હોય તે કીટ મળવાપાત્ર થાય છે. તો વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરેલું હોય તો તમારું ડ્રોમાં નામ છે કે નહીં તે કઈ રીતે જોઈ શકાય તેના વિશે સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જાઉં અને ત્યાં આપણે વિગતવાર માહિતી મેળવતા જઈશું. તો મિત્રો, મેં અહીંયા બ્રાઉઝર ખોલી લીધું છે. હવે હું અહીંયા ગૂગલ સર્ચમાં ઈ કુટીર લખી લઈશ અને સર્ચ કરી લઈશ. સર્ચ કરતાની સાથે જ આપણી સામે ઈ કુટીર જે e-kutir.gujarat.gov.inની ઓફિશિયલી વેબસાઇટ આપણને જોવા મળી જશે. તો આ પહેલી જ લિંક ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. ચાલો હું અહીંયા ઈ કુટીર ઉપર ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતાં આ પ્રમાણે કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગની ઓફિશિયલી વેબસાઇટ ખુલી જશે અને આ વેબસાઇટમાં તમને અહીંયા અલગ અલગ મેનુઓ જોવા મળી જશે. ત્યારબાદ અહીંયા લોગિન માટેનું જે કોર્નર છે તે પણ આપણને જોવા મળી જશે. હવે આપણે આને સ્ક્રોલ કરીશું એટલે અહીંયા આપણને ન્યૂઝ એન્ડ ઇન્ફોર્મેશનનો એક બોક્સ જોવા મળી જશે. તો અહીંયા તમે ન્યૂઝ એન્ડ ઇન્ફોર્મેશનનો બોક્સ જોઈ શકો છો, જેમાં અહીંયા તમે 21-8-2023નું ન્યૂઝ જોઈ શકો છો કે માનવ કલ્યાણ યોજના વર્ષ 2022-23 અંતર્ગત ડ્રોમાં પસંદ પામેલ લાભાર્થીઓની યાદી. આમ તો મિત્રો, ગત વર્ષે જે ડ્રો કરવામાં આવેલો હતો તેનું લિસ્ટ જાહેર કરવામાં આવેલું ન હતું, માત્ર જે પસંદ થયેલા ઉમેદવારો હોય તેઓના મોબાઈલ નંબર ઉપર એક SMS મોકલવામાં આવેલો હતો. પણ આ વર્ષે માનવ કલ્યાણ યોજના અંતર્ગત પણ આ ડ્રો લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે. તો ચાલો હવે આપણે અહીંયા જે અટેચમેન્ટની લિંક જોવા મળી રહી છે તે અટેચમેન્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે એટલે આપણું જે લિસ્ટ છે તે ડાઉનલોડ થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણું લિસ્ટ લોડ થઈ રહ્યું છે. તો આ લિસ્ટ લોડ થઈ ગયા પછી અહીંયા તમને ડાઉનલોડનો ઓપ્શન જોવા મળી જાય છે. તો આ ડાઉનલોડના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે આ જે લિસ્ટ છે તેની PDF ફાઇલ તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં સેવ કરી શકાશે અને શક્ય છે કે તમારા ઇન્ટરનેટની સ્પીડ પ્રમાણે થોડી ઘણી વાર પણ લાગી શકે છે. તો આ લિસ્ટ આખું જે ડાઉનલોડ થઈ જાય ત્યાર પછી આપણે તે લિસ્ટમાં કેટલા લાભાર્થીઓની પસંદગી કરવામાં આવેલી છે અને કયા પ્રમાણેનું લિસ્ટ છે તે આપણે જોઈએ અને કઈ રીતનું આ લિસ્ટ છે તે આપણે જોઈએ. તો મિત્રો, માનવ કલ્યાણ યોજના અંતર્ગત ડ્રોનું લિસ્ટ આપણે ડાઉનલોડ કરી અને ખોલી લીધું છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે માનવ કલ્યાણ યોજના વર્ષ 2022-23 લિસ્ટ ઓફ બેનિફિશિયરી એપ્રુવડ ઇન ડ્રો, એટલે કે ડ્રોમાં પસંદ થયેલા લાભાર્થીઓની યાદી આપણી સામે જોવા મળી રહી છે, જેમાં સૌ પ્રથમ આપણને અહીંયા સિરિયલ નંબર, ત્યાર પછી એપ્લિકેશન નંબર, ત્યારબાદ એપ્લિકન્ટ નેમ એટલે કે અરજદારનું નામ, અરજદારની કાસ્ટ એટલે કે જાતિ, જિલ્લો, તાલુકો અને ગામનું નામ અને ત્યાર પછી અરજદારે જે કીટ માટે એપ્લાય કરેલું હોય અને તે કીટના નામ આપણને જોવા મળી રહ્યા છે. તો આ પ્રમાણે આખું લિસ્ટ આપણને જોવા મળી રહ્યું છે. તો આ લિસ્ટમાં આ પ્રમાણે ક્રમ નંબર 3455 લઈ અને ટોટલ આપણે જોઈએ પેજ નંબર 1-858 પેજનું આ લિસ્ટ જાહેર થયેલું છે. તો 3458 નંબરથી લઈ અને આપણે સ્ક્રોલ કરી અને છેલ્લા પેજ ઉપર જઈએ તો કયા નંબરની કીટ છે, તો આમ 35158, આમ 3400 ને જે આપણે નંબર જોયો તે નંબરથી લઈ અને 35158 નંબર સુધીના જે અરજદારો હોય
તેના લાભાર્થીઓની પસંદગી કરવામાં આવેલી છે. તો આ લિસ્ટમાં તમે અહીંયા ફાઇન્ડમાં સર્ચ કરી અને તમારું નામ પણ જોઈ શકો છો. તો મિત્રો, આશા રાખું કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત ડ્રોનું લિસ્ટ કઈ રીતે જોઈ શકાય તેના વિશે વિગતવાર માહિતી ખ્યાલ આવી ગયો હશે. આવનાર સમયમાં આજે લિસ્ટમાં પસંદ થયેલા લાભાર્થીઓ હોય તેઓને કીટનું વિતરણ કરવામાં આવશે અને તેના ન્યૂઝ મળ્યેથી આપણે એક અલગથી વિડીયો બનાવી અને આપ સૌને માહિતગાર કરીશું. તો મિત્રો, આશા રાખું કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત ડ્રોનું લિસ્ટ કઈ રીતે જોઈ શકાય તેના વિશે વિગતવાર સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.